नमस्ते मित्रों, स्वागत है तमारू कल्पतरु एकेडमी ऑनलाइन लर्निंग प्लेटफॉर्म में। धोरण नौ विज्ञान टेक्नोलॉजी पाठ बार ध्वनि एना त्रण सेशन आप पूरा कर चौथा सेशन आप शुरुआत करिए। चौदमो प्रश्न है, संगत तरंगनी तरंग लंबाई विषय जरूरी समझ आपो। लास्ट सेशन ना लास्ट प्रश्ननी अंदर अपने ध्वनि तरंगों ने आलेख स्वरूपे दर्शावेला अने त्यां लैम्डा नामनी एक टर्म शाब्दिक शब्द ए मैं तमने समझावेलो हतो, तो एज आपणी तरंग लंबाई छे। तो एना विषे जोईए आपणे के संगत तरंगनी अंदर बे क्रमिक संघनन अथवा बे क्रमिक विघनन वच्चेनुं जे अंतर छे तेने संगत तरंगनी तरंग लंबाई तरीके ओळखाय छे। अने तरंग लंबाई ने सामान्य रीते लैम्डा अक्षर बराबर जे ग्रीक अक्षर छे एना वडे दर्शावामां आवे छे। एसआई एकम शू रहेशे नो मीटर, कारण के अंतर छे बे संघनन वच्चेनुं के बे विघनन वच्चेनुं शू छे ए अंतर छे, एटले एने आपणे शू कहीशुं मीटरमां मापीशुं, राइट। हवे तरंग लंबाई ए नानी होय छे घणी वखत, एटले नानी होवाने कारणे एना माटेनो नानो एकम एंगस्ट्रोम छे। अने एंगस्ट्रोम दर्शावानी संज्ञा, मित्रों अहीं थोड़ी टाइपिंग मिस्टेक छे, तो एंगस्ट्रोम दर्शावानी जे संज्ञा छे एमां ए અને ઉપર બિંદુ આવશે। એંગસ્ટ્રોમમાં ક્યાં બિંદુ આવશે? ઉપર, સાઈડમાં નહીં આવે, અંશ સેલ્સિયસ જેવું નહીં થાય, રાઈટ। હવે એક કેટલું માપ છે? તો એક એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર, 10^-10 મીટર। એટલે જો તમને ખ્યાલ હોય તો નેનોમીટર, તો નેનોમીટર એટલે એક મીટરનો એક અબજમો ભાગ, એક મીટરનો કેટલામો ભાગ? એક અબજમો, એટલે 10^9, રાઈટ। તો અહીં એક મીટરનો 10 અબજમો ભાગ એટલે એ થશે આપણું એક એંગસ્ટ્રોમ। અને સેન્ટીમીટરમાં રૂપાંતરણ હોય તો 10^-8, કારણ કે 100 સેન્ટીમીટર છે તો 100 ના 2 શૂન્યોને કારણે અહીં આંકડો નાનો થઈ જશે, રાઈટ। હવે અહીં આકૃતિમાં બતાવ્યું છે કે જુઓ, તમે સ્પ્રિંગ થોડી જગ્યાએ ભેગી છે અને અમુક જગ્યાએ દૂર છે, તો જ્યાં દૂર છે એ આપણું વિઘનન, ભેગી છે એ આપણું સંગણન। તો સંગણનની શરૂઆત થાય, ક્રમિક સંગણનની શરૂઆત એને પણ તમે તરંગ લંબાઈ કહી શકો, અથવા ક્રમિક વિઘનનની શરૂઆત, બરાબર। અહીં વિઘનનની શરૂઆત છે તો એમાં વિઘનન અને સંગણન આવી ગયું, એવી રીતે અહીં સંગણન અને વિઘનન આવ્યું, તો એને આપણે તરંગ લંબાઈ કહીશું। અને દરેકે દરેક માપ એક સરખા જ રહેતા હોય છે। 15મો પ્રશ્ન છે, સંગત તરંગની આવૃત્તિ વિશે સમજ આપો। આવૃત્તિ એટલે શું? તો ધ્વનિ કોઈ પણ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યની વચ્ચે બદલાય છે। મેં તમને જણાવેલું હતું એ એટલે કંપ વિસ્તાર, રાઈટ। તો એ મહત્તમ અને લઘુત્તમ, ઉપર જાય એ મહત્તમ, નીચે જાય તે લઘુત્તમ, અને વચ્ચે જે સીધી લાઈન હતી એ મધ્યમાન સ્થિતિ, રાઈટ। તો એની વચ્ચે બદલાતી હોય છે। હવે માધ્યમની ઘનતા અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ અને ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય। એટલે અધિકતમ છે, ત્યાંથી લઘુત્તમ સુધી જાય અને લઘુત્તમથી પાછી અધિકતમ સુધી જાય, તો આ જે ક્રિયાવિધિ છે એને આપણે એક દોલન પૂરું થયું કહીએ છીએ। આમ એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યા એને આવૃત્તિ કહે છે। એક સેકન્ડ, એક મિનિટ, એક કલાક, એ દરમિયાન જેટલા દોલનો થાય એ દોલનોની કુલ સંખ્યાને આપણે શું કહીએ છીએ? આવૃત્તિ। અને માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંગણનો અથવા વિઘનનોની સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, નિશ્ચિત બિંદુ પાસેથી। મિત્રો, ઉપર જે તમને આપ્યું છે એ શું કીધું છે? તો કે એ દોલનોની કુલ સંખ્યા છે। હવે બીજી પરિભાષા એની શું છે? તો કે નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા સંગણન કે વિઘનનની સંખ્યા એને શું કહેવાય છે? તો કે ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે। અને આવૃત્તિને સામાન્ય રીતે ન્યૂ, હવે પાછું આ નવું આવ્યું, ફરી તમે કહેશો સર આ તો વી છે, બરાબર, વી નથી। મિત્રો, વી આપણે આ રીતે સીધો દોરતા હોઈએ છીએ, લખતા હોઈએ છીએ, જ્યારે ન્યૂ જે છે એમાં બંને લાઈન થોડી વાંકી વળી જતી હોય છે, એટલે પક્ષીની ચાંચ જેવી, તમે જે પક્ષીની ચાંચ આ પ્રકારે દોરો છો, બરાબર, તો એને તમારે થોડું ઘુમાવી દેવાનું છે અને આ રીતે ઊભું કરવાનું છે, તો આ થશે ન્યૂ। શું થશે? એ
न्यू અને SI એકમ હર્ટ્ઝ છે, કારણ કે હેન્ડ્રિક હર્ટ્ઝ વૈજ્ઞાનિકનું નામ છે. એમણે ધ્વનિને તરંગોની ઉપર ઘણી બધી શોધ કરેલી, આમ તો તરંગોના ક્ષેત્રે એણે ઘણું બધું યોગદાન આપેલું, એટલે એના માનમાં હર્ટ્ઝ શબ્દ એને SI એકમ તરીકે સ્વીકારી લેવામાં આવેલો છે. 16મો પ્રશ્ન છે, સંગત તરંગના આવર્તકાળ વિશે સમજ આપો. તો માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે, અથવા માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલો સમય એને ત્રણેય તરંગનો આવર્તકાળ કહે છે. આપણે એક દોલન કોને કહેવાય એ તમને મેં જણાવ્યું હમણાં લાસ્ટ ક્વેશ્ચનની અંદર જ, કે મહત્તમથી લઘુત્તમ ને લઘુત્તમથી પાછું મહત્તમ, આ એક દોલન, રાઈટ? તો આ એક દોલન થવા માટે જે સમય લાગે તેને આવર્તકાળ કહેવાય. શું કહેવાય છે? આવર્તકાળ. તો આવર્તકાળ એટલે શું? તો કે એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય. અને આવર્તકાળને સેના વડે દર્શાવાય છે? કેપિટલ T વડે. આવૃત્તિને સેના વડે દર્શાવાશે? F વડે, સ્મોલ F, ફ્રીક્વન્સી, રાઈટ? અને આવર્તકાળ એટલે T, કારણ કે T શા માટે? સમય છે, એટલા માટે. કાળ એટલે સમય. તો આવર્તકાળનો SI એકમ શું થશે? સેકન્ડ થશે. એટલે અલગથી તમારે કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. હવે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચે સંબંધ છે. શું સંબંધ છે? તો કે આવૃત્તિ વધે તો આવર્તકાળ ઘટે, અને આવર્તકાળ વધે તો આવૃત્તિ ઘટે. કેવી રીતે? સમજો, આવૃત્તિ વધવી એટલે શું? આવૃત્તિ આપણે કોને કીધી? તો કે એકમ સમયમાં જે દોલનો થાય છે તેની સંખ્યા, રાઈટ? તો સમજો કે એક સેકન્ડની અંદર 50 વખત ઉપર નીચે થઈ જાય છે, બરાબર? તો એક દોલન થવા માટે એકના છેદમાં 50 જેટલો સમય થયો, રાઈટ? હવે સોરી મિત્રો, ધારો કે એક સેકન્ડની અંદર 25 દોલનો થાય છે, તો જવાબ શું આવશે? એકના છેદમાં 25, રાઈટ? હવે આનો તમે આન્સર લાવો તો એકના છેદમાં 50 એટલે કેટલા થશે? તો અહીં તમે 2 વડે ગુણાકાર કરો, 100 થયા. ઉપર પણ 2 વડે ગુણાકાર કરો તો 2 ના છેદમાં 100 એટલે કે 0.02, રાઈટ? હવે અહીં તમે ઉપર 4 કરો, નીચે 25 × 100 કરો, તો આનો જવાબ શું આવશે? 0.04, રાઈટ? તો આવૃત્તિ શું થઈ? વધી. તો આવર્તકાળ ઘટ્યો. 4ની સરખામણીએ 2 એ ઘટેલા કહેવાશે, રાઈટ? અને જો આવૃત્તિ ઘટે તો આવર્તકાળ શું થાય? વધે. એટલે μ = 1/T. આ એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે બંને વચ્ચે વિરોધાભાસી સંબંધ છે, એક વધે તો બીજું ઘટે, રાઈટ? 17મો ક્વેશ્ચન છે, ટૂંકનોંધ લખો પીચ. મિત્રો, અહીં જે પીચ છે એ ક્રિકેટની પીચની વાત નથી, આ બાબત ખાસ ધ્યાન રાખજો. ઘણા મિત્રો તો ક્રિકેટની પીચ લખીને આવતા રહેશે, હકીકતે ક્રિકેટની પીચ નહીં, પરંતુ ધ્વનિનો ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા એને રજૂ કરે છે, તેને પીચ કહેવામાં આવે છે. તમે ઇન્ડિયન આઇડલ ને એવા જે સિંગિંગ કાર્યક્રમો છે એ જોતા હો, બરાબર? તો એમાં ઘણીવાર શબ્દ સાંભળ્યો હશે રેન્જ, અવાજની રેન્જ. તો એ રેન્જ શું છે? કે ગાયક કલાકાર જે છે એ ધીમો અવાજ, નીચો ઝીણો અવાજ કાઢી શકે, અથવા ઊંચો અવાજ પણ કાઢી શકે છે, રાઈટ? આપણે જે આપણું જનગણ મન અધિનાયક સોંગ ગાઈએ છીએ, રાષ્ટ્રગીત, તો એની અંદર છેલ્લે તમે શું કરો છો? જય હે, જય હે, જય હે, એ રીતે. તો જે શરૂઆત આપણે જયથી કરીએ છીએ એ નીચી આવૃત્તિ છે, અને છેવટે જે જય હે ઉપર ખેંચીએ એ ઊંચી આવૃત્તિ છે. તો નીચીથી ઊંચી આ જે આખી રેન્જ છે એને આપણે પીચ તરીકે ઓળખીએ છીએ. અને પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે, પરંતુ પીચ અને આવૃત્તિ એક સમાન નથી. આ ભાગની અંદર, આ રેન્જની અંદર આવૃત્તિ ઓછી પણ હોઈ શકે, વધુ પણ હોઈ શકે, અહીં મધ્યમ પણ હોઈ શકે, વધુ હોઈ શકે, ઓછી હોઈ શકે. તો પીચ અને આવૃત્તિ બંને એક નથી, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને એનું કારણ શું છે? તો કે પીચમાં માનસ શાસ્ત્રીય સમજ સમાવિષ્ટ છે. એટલે માનસ શાસ્ત્રીય એટલે શું? કે નાનું બાળક હોય તો એને તમે જનગણ મન ગાવાનું કહેશો તો એવો આરોહ અવરોહ લઈ શકશે નહીં, કે ક્યાં મારે ધીમે બોલવાનું છે, ક્યાં ઊંચું ખેંચવાનું છે, એને ખ્યાલ નહીં આવે. પરંતુ આપણે એ ગાતા હોઈએ
तो आपणी पासे एटली समझ छे, एटले ए मानसशास्त्रीय समझ कहेवाशे અને શરીર વિજ્ઞાન સંબંધી છે એવું કહેવાય, કારણ કે શરીર વિજ્ઞાન સાથે જોડાયેલું છે। એટલે દરેક વ્યક્તિ ગાયક કલાકાર બની શકતા નથી, એનું સૌથી મોટું કારણ આ પીચ છે। જે વ્યક્તિ આ પીચને સમજી શકે અને એને અનુરૂપ પોતાનો અવાજ ઢાળી શકે તો ને તો જ એ સારો ગાયક કલાકાર બની શકતો હોય છે। બાકી અહીં પીચની સાથે એક વસ્તુ છે શ્વાસ, જે તમારો શ્વાસ લેવાનો ગાળો છે એ પણ જોડાયેલો છે। તમે ઓછા શ્વાસમાં લાંબુ બોલી શકતા હો તો પણ તમે થોડા સારા એવા ગાયક કલાકાર બનવાના લક્ષણ ધરાવો છો એવું કહી શકાય। મને કમેન્ટ કરીને જણાવજો કેટલા મિત્રોને ગાવાનો શોખ છે, અને જો કોઈ મિત્રો એવી કોઈ ચેનલ ચલાવતા હોય તો જરૂરથી એની તમે લિંક પણ મૂકી શકો છો કમેન્ટમાં, અમે એમને પણ પ્રમોટ કરવાનો પ્રયત્ન કરીશું। કોઈ ઉત્સર્જિત ધ્વનિ જ્યારે આપણા મસ્તિષ્કમાં અર્થઘટન થાય તો એને પીચ કહેવાય છે। જે આવૃત્તિ છે એનું મસ્તિષ્કમાં અર્થઘટન થાય, રાઈટ? તો ઘણા અવાજ એવા હોય કે જે તમને સાંભળવા ગમતા હોય, અને ઘણા અવાજ એવા હોય કર્કશ ધ્વનિ એ તમને સાંભળવો ગમતો નથી। તો આમ પીચ એ આત્મલક્ષી રાશિ છે, એટલે કે વ્યક્તિલક્ષી છે। કોઈને અમુક અવાજ સારો લાગતો હોય, રાઈટ? ઢોલક વાગતા હોય તો કોઈને ગમતા હોય, તો કોઈને માથું દુખવા લાગે, કોઈને શરણાઈનો અવાજ સાંભળવો ગમે તો કોઈને નથી સાંભળવો ગમતો, તો એ વ્યક્તિલક્ષી છે, એ કોઈ ભૌતિક રાશિ નથી। ભૌતિક રાશિઓ એટલે કઈ? દળ, સમય, વજન, આ બધી ભૌતિક છે। તો આવી કોઈ ભૌતિક રાશિ એ છે નહીં, અને એને માપવા માટેનું કોઈ ચોક્કસ સાધન પણ હોતું નથી। અને પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે। તમે આંખો બંધ કરીને બેઠા હો અને ચાર વર્ષનો છોકરો અને ચાર વર્ષની છોકરી બંને પાસે આપણે એક શબ્દ બોલાવીએ તો તમે રેરલી એ ડિફરન્ટ કરી શકશો કે છોકરો બોલ્યો કે છોકરી બોલી, રાઈટ? પરંતુ 18 વર્ષનો છોકરો અને છોકરી એ જ શબ્દ બોલે આંખો બંધ હોવા છતાં તમે સ્પષ્ટપણે એને ડિફરન્શિએટ કરી શકો છો કે કયો ધ્વનિ છોકરાનો હતો, કયો ધ્વનિ છોકરીનો હતો। કારણ કે છોકરાનો અવાજ ઘેરો બનતો હોય છે અને છોકરીનો અવાજ તીણો બને છે, તો એ પીચને કારણે થાય છે। તો આ જે પીચ છે એની અંદર ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય એટલી જેની આવૃત્તિ વધે અને એટલી જેની પીચ પણ વધારે હોય છે। અને ઊંચી પીચવાળો ધ્વનિ એ કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી જ્યારે એકમ સમયમાં પસાર થાય ત્યારે વધુ સંખ્યાના સંઘનન અને વિઘનન જોડાયેલા હોય। જુઓ, અહીં તમને એની તરંગો જોવા મળે છે, તો આ ઊંચી પીચનો ધ્વનિ છે। અને આપણી ભાષામાં, સંગીતની ભાષામાં એને તમે ટ્રેબલ તરીકે ઓળખો છો, જે ખંજરી વાગતી હોય છે તે। ખાસ કરીને રિક્ષાઓમાં તમને આ બે જ ધ્વનિ સાંભળવા મળે। અને બીજો જે ધ્વનિ છે એ છે આપણો બાસ અથવા બેઝ। સુલતાનવાળું સોંગ તમને કદાચ યાદ આવી ગયું હશે, બરાબર? તો ઊંચી પીચનો જે ધ્વનિ તરંગ છે એમાં તરંગ લંબાઈ કેવી હોય છે? ઓછી હોય છે, ઓછા સમયમાં વધારે તરંગો પસાર થઈ જાય છે। નીચી પીચમાં શું હોય છે? તો કે ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ મોટી હોય છે અને વધુ સમયમાં ઓછી તરંગો પસાર થાય છે। હવે અહીં આ જે અવાજ છે એ તમે દૂર સુધી સાંભળી શકો છો, જ્યારે આ અવાજ તમને દૂર સુધી સંભળાશે નહીં। આ વસ્તુ પણ ખાસ એક તમારે ધ્યાન રાખવાની, તો જેની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે, અને વધુ પીચવાળા ધ્વનિની આવૃત્તિ વધુ, ઓછી પીચવાળા ધ્વનિની આવૃત્તિ ઓછી। આ બાબત તમારે ધ્યાન રાખવાની છે, પરંતુ પીચ અને ધ્વનિ બંને એક નથી એ બાબત પણ ખાસ ધ્યાન રાખવી। તો મિત્રો, અહીં આપણો આ સેશન પૂરો કરીએ છીએ। નેક્સ્ટ સેશનમાં બાકી રહેલા પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીશું। તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લો, તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।